नमस्कार, हूँ आदर्श छू। आदर्श एज्युकेशन सोसायटी में आपनु स्वागत छे। हूँ परडवा भूमिका धोरण 6 विषय अंग्रेजी। हवे जोईए लेसन नंबर 11 માં એક્સરસાઇઝ 2। આપણે ભાષાંતરના વાક્ય ભણીએ એ પહેલા ફરીથી એક વખત સર્વનામ, એકવચન, બહુવચન અને તેના સંબંધક રૂપો, ખાસ એનું ભાષાંતર કરેલું તમે જોશો, એ યાદ રાખશો તો તમને ભાષાંતર કરતા આવડશે। જોઈએ એકવચન સર્વનામ અને તેના સંબંધક રૂપ। આ એટલે હું, એનું સંબંધક રૂપ માં આવી જાય ગુજરાતી થાય મારું। પછી છે યુ, એટલે કે તું, એકવચન છે એટલે તું, અને એનું સંબંધક રૂપ યોર, તારું। गन। त्यार पछी छठ्ठू वाक्य, तेली मारी
बेंगल्स। त्यार पछी आठमो वाक्य पुरुषो अने स्त्रीओ रस्ता ऊपर छे, तेओ तेमना घरमां नथी। खास ध्यान आपजो, बहुवचन वाक्य छे ने थोड़ुं डिफिकल्ट छे। बहुवचन पुरुषो अने स्त्रीओ, मेन एंड विमेन बहुवचन छे, એટલે કુલી ક્રિયાપદ આવશે આ। ક્યાં છે? રસ્તા ઉપર, ઓન ધ રોડ। ખાસ તમે અહીંયા જોજો, તેઓ એટલે પુરુષો અને સ્ત્રીઓ બંને બહુવચન છે, એટલે એનું સંબંધ સર્વનામ પણ બહુવચન, ધે આર। હવે ખાસ તેમના, હવે અહીંયા ધે એટલે ખ્યાલ આવી છે, સંબંધક રૂપ આપણે વાપરવું પડે ધેય। હવે ક્યાં નથી? તેમના ઘરમાં નથી, તો નકારવાચક છે ધે આર। ટુ બી ક્રિયાપદ પછી નકારનું નોટ। તેમના ઘરમાં, ઇન ધેયર હાઉસીસ, પુરુષો અને સ્ત્રીઓ વધારે છે, એમના ઘર પણ વધારે છે, તે પણ બહુવચન। ત્યાર પછી નવમું વાક્ય પેલા બિલાડીના બચ્ચા છે। હવે પેલા બિલાડીના બચ્ચા, એક કરતા વધારે એટલે બહુવચન ધોઝા। બિલાડીના બચ્ચાને અંગ્રેજીમાં કહેવાય કિટન, એનું બહુવચન કિટન્સ, ધોઝા કિટન્સ। પેલી સફેદ બિલાડી, આખે આખું એક વચન કરતા છે, કારણ કે આ એની માતા છે, પેલી સફેદ બિલાડી તેમની માતા છે। બચ્ચાઓ એક કરતા વધારે છે, પણ અહીંયા માતા એક છે, અને અહીંયા એક વચન, રેડ વ્હાઇટ કેટ, સફેદ બિલાડી આખું કરતા છે। ઇઝ તેમની, એટલે અહીંયા બચ્ચાઓ વધારે છે, તો એના માટે આપણે સંબંધક રૂપ બહુવચન લેવું પડે, એટલે તેમનું, એટલે ધેય। ધેટ વ્હાઇટ કેટ ઇઝ ધેયર માતા, એટલે કે મધુ। ત્યાર પછી દસમું વાક્ય પેલી કેરીઓ છે, બહુવચન જ છે, ધોઝ આર મેંગોઝ। તે પાકી કેરીઓ છે, પાકીનો અર્થ થાય રાઈટ। હવે કેરીઓ બહુવચન છે, એટલે આપણે તે માટે ઇટ વપરાશે નહીં, બહુવચન છે, એટલે ધે આર, પાકી માટે વપરાય રાઈટ, એટલે કેરીઓ મેંગોઝ। અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।